नर्मदा जिल्लाना सेलंबा खाते विश्व हिंदू परिषद अने बजरंग दल द्वारा शौर्य यात्रानुं आयोजन करवामां आव्युं हतुं। ते दरमियान सेलंबा खाते पत्थरमाराणी घटना बनी हती। पत्थरमाराणी घटना बाद वातावरण डोळायुं हतुं त्यारे केटलाक तोफानी तत्वोए बजारमां दुकानोमां लूंट मचावी हती अने तोड़फोड़ करीने आग चंपी पण करी हती। नर्मदा पोलीसना उच्च अधिकारीओ घटनास्थळे दौड़ी गया हता अने परिस्थिति पर काबू मेळव्यो हतो। पोलीसे 40-45 जेटला लोकोने राउंडअप करीने वधु पूछपरछ हाथ धरी हती अने 3 जुदी जुदी फरियादो नोंधावा पामी छे। त्यारे आ बाबते सांसद मनसुखभाई वसावાએ પણ લોકો સાથે ત્યાં મુલાકાત કરી છે અને અભિપ્રાય આપ્યો છે। સેલંબામાં જે ગઈકાલે જે ઘટના ઘટી એ ખરેખર દુઃખદ ઘટના છે ને એ ઘટનાને હું સખત શબ્દમાં વખોડી કાઢું છું। તાલુકામાં આવું એક ચમકલું થાય ને એના કારણે આખું વાતાવરણ ડોળાય, નિર્દોષ માણસો એમાં ભોગ બને। આ બધાનું એમ કેવું છે કે આ એક પૂર્વયોજિત કાવતરું હતું અને એને કેટલાક લોકોએ રાજકીય સ્વરૂપ આપવાનું કામ કર્યું છે, રાજકીય સ્વરૂપ આપવાનું કહ્યું છે અને ખરેખર શાંતિ સ્થપાય એના માટે પ્રયાસો કરવા જોઈએ। એના બદલે તોફાની તત્વોને કોઈને કોઈ રીતના પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે। હું તો બધાને જ એક જ અપીલ કરું છું કે તોફાન કરનારા કોઈ પણ તત્વો હોય એને પોલીસની રીતના એને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ કરી રહી છે તેને સહકાર આપવો જોઈએ અને તોફાની તત્વોને હંમેશા દબાઈ દેવા જોઈએ। અને એક સેલંબા જેવા એક નાના ટાઉનની અંદર જે આ પ્રકારની ઘટનાઓ ઘટે, મને ખબર છે ત્યાં સુધી કે આ જે ઘટના ઘટે એના પહેલાં પણ 2-3 વખત નાની મોટી ઘટનાઓ ઘટે, જે ચમકલા થયા છે આ પણ આ મોટું સ્વરૂપ થયેલું પણ એક કારણ છે। અને સાથે સાથે કેટલાક 2 નંબરના ધંધાકારી લોકો પણ આમાં ઇન્વોલ્વ છે। મેં બધા જ આગેવાનોને પણ એ જ અપીલ કરી કે આવા જે તત્વો જે છે 2 નંબરના ધંધાઓ કરે છે એવા લોકોને પણ સમાજે જાકાર આપવો જોઈએ, એનો બહિષ્કાર કરવો જોઈએ, એવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ, તો જ હંમેશા શાંતિ સ્થપાશે। નહીં તો એમના એક 2 નંબરના ધંધાના ખોટા ધંધાના કારણે આખા બધા વેપારીઓને આખા બધા આમ જનતાને એનો ભોગ બનાવે છે, એ ખરેખર બહુ મોટો ચિંતાનો વિષય છે। આમ આ સેલંબા એવો વિસ્તાર જે છે કે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે, અહીંયા મહારાષ્ટ્રના લોકો પણ દિન પ્રતિદિન આવીને ફરી જાય છે, તો આ એક એવો સેન્સિટિવ એરિયા જે છે કે ઘણી બધી રીતે આપણે ધ્યાન આપવું પડે એવું છે અને આની અસર બીજા અન્ય જગ્યા પણ એની પડતી હોય છે। તો સેલંબાના વેપારીઓ સાથે પણ મેં મિટિંગ કરી છે અને એમને પણ કીધું કે આપણે શાંતિ જાળવીએ અને જે પણ હશે એની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને કોઈક પણ રાજકીય તત્વો જે છે એ રાજકીય તત્વો આને મોટું સ્વરૂપ આપવાના કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે। તોફાન કરનારા તત્વો એ હંમેશા બધાને જ ખબર હોય છે, પણ એવાને છવરવા નહીં જોઈએ, એવા લોકોને છવરવા નહીં જોઈએ, એવા લોકોને આગેવાનો એને ખુલ્લા પાડવા જોઈએ। એમાં રાજકીય આગેવાનો જે પણ કોઈ હોય એના માટે બધા જ લોકો પ્રજા સરખી હોવી જોઈએ અને તોફાની તત્વો એ બધા જ એમના માટે ગુનેગાર હોવા જોઈએ, એ બધાની એ માનસિકતા હોવી જોઈએ। ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે કેટલાક ગેંગ લીડરો કે એ તોફાન જાતે કરાવે છે અને પાછા શાંતિ દૂત બનીને જાય છે, એવી આ સેલંબાની સમાજને બધાને ખબર પડશે। આવનાર દિવસે બધા લોકોને ખુલ્લા પાડીશું, પણ આજે શાંતિ તરફ આગળ વધી રહ્યા છે તો તેવા સંજોગોમાં અમે આવા બધા શાંતિની જ વાત અમે કરીએ છીએ કે આવા બધા નામોમાં ખુલ્લા પાડો છે તો વાતાવરણ બગડે ને મારે વાતાવરણ બગાડવું નથી। દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા ગુજરાતમાં શાંતિ થાય, દેશમાં શાંતિ થપાય એના માટે રાત દિન સતત મહેનત કરી રહ્યા છે અને રોજગાર ધંધા ક્યારે આપણો રાબેતા મુજબ ચાલવાનો, આપણા વિસ્તારમાં શાંતિ હશે તો શાંતિ જાળવો અને તોફાની તત્વો એ વધારે નથી, 2-4 લોકો છે, એ 2-5 તત્વો લોકો આખા બધાને હિન્દુ મુસ્લિમને આવા લડાવવાના ઝઘડા કરે તે એવા લોકોને આપણે બધાએ ઓળખવા પડે અને જે પણ હોય, જે પણ હિન્દુમાં કે મુસ્લિમમાં જે પણ આવા તત્વો હોય એવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ। અને બીજું કે જ્યારે જ્યારે કોઈ ઘટના ઘટતી હોય ત્યારે એવા પ્રકારના સૂત્રો પણ નહીં પોકારવા જોઈએ। સેલંબામાં જ્યારે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારે કેટલાક તત્વોએ દુકાનોમાં તોડફોડ અને લૂંટ ચલાવી હતી અને આગ ચંપી કરી હતી।
ત્યારે હવે દુકાનોમાં લૂંટ મચાવતા તોફાની તત્વોના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે બુકાનીધારી આ ગેંગના સભ્યો કોણ હોઈ શકે તેની તપાસ જરૂરી બની છે. આવા તોફાની તત્વો ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને લગામ લગાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.